નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 5 આપણો દેશ ભારત વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે ભારત દેશ છે તેના વિશે આપણે થોડી કેટલીક માહિતી આ પાઠમાં મેળવીશું, શીખીશું. તો જોઈએ આગળ. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ભારતના સંદર્ભમાં નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોક્સમાં શબ્દો આપેલા છે, કેટલાક નીચે પ્રશ્નો છે અને એમાં ખાલી જગ્યા છે, તે આપણે ખાલી જગ્યા બોક્સના શબ્દોમાંથી પૂરવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન, સૌથી ઊંચું શિખર ખાલી જગ્યા છે, તો કયું આવે? કંચનજંઘા. કયું શિખર છે સૌથી ઊંચું આપણા ભારત દેશનું? કંચનજંઘા શિખર. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજું, સૌથી મોટું રણ ખાલી જગ્યા છે, તો કયું રણ છે આપણા ભારત દેશનું સૌથી મોટું રણ? થર રણ. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? થર રણ. હવે ત્રીજી, સૌથી લાંબી નદી ખાલી જગ્યા છે, તો કઈ નદી છે આપણા ભારત દેશની સૌથી લાંબી નદી? વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ગંગા. ચાર, સૌથી મોટું તાજા પાણીનું સરોવર ખાલી જગ્યા છે, તો આપણા ભારત દેશનું સૌથી મોટું તાજા પાણીનું સરોવર કયું છે વિદ્યાર્થી મિત્રો? તો વુલર સરોવર. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? વુલર સરોવર. પાંચ, સૌથી મોટો મુખ ત્રિકોણનો ફળદ્રુપ પ્રદેશ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો કયો છે? સુંદરવન પ્રદેશ. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? સુંદરવન. છ, સૌથી ઊંચો પાણીનો ધોધ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશનો સૌથી ઊંચો પાણીનો ધોધ કયો છે? કુંચિકલ ધોધ. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? કુંચિકલ ધોધ. સાત, સરેરાશ સૌથી વધારે વરસાદ ખાલી જગ્યામાં પડે છે, તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? મોસીનરમમાં. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? મોસીનરમ. આઠ, અરબ સાગરને મળતી સૌથી લાંબી નદી ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો કઈ નદી છે આપણા ભારત દેશની અરબ સાગરને મળતી? નર્મદા નદી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? નર્મદા. હવે જોઈએ નીચે બ વિભાગમાં, એમાં પહેલી ખાલી જગ્યા, તો સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો કયું રાજ્ય આવશે આપણા ભારત દેશનું? ઉત્તર પ્રદેશ રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો આ ભારતનું છે એટલે આપણને રાજ્ય પૂછીશે, અને જો આપણા ગુજરાત રાજ્યની જ વાત થતી હોય તો એમાં જિલ્લો પૂછે. તો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે આપણા ગુજરાત રાજ્યનો? તો અમદાવાદ જિલ્લો આવે. અને આમાં આપણા ભારત દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય પૂછ્યું, તો શું લખીશું? ઉત્તર પ્રદેશ. બે, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું આવે? સિક્કિમ રાજ્ય. તો આપણા ગુજરાત રાજ્યનો સૌથી નાનો જિલ્લો કયો છે વસ્તીની દ્રષ્ટિએ? તો ડાંગ જિલ્લો છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજું, સૌથી મોટું રાજ્ય ખાલી જગ્યા છે, તો કયું રાજ્ય છે ભારતનું સૌથી મોટું રાજ્ય? રાજસ્થાન. હવે જોઈએ આગળ, સૌથી નાનું રાજ્ય ખાલી જગ્યા છે, તો આપણા ભારત દેશનું સૌથી નાનું રાજ્ય કયું છે? તો ગોવા. તો આપણે શું લખીશું ખાલી જગ્યામાં? ગોવા. પાંચ, સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ ખાલી જગ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો કયો પ્રદેશ છે? અંદમાન અને નિકોબાર ટાપુઓ. કયો આવશે? અંદમાન અને નિકોબાર ટાપુઓ. તો આપણે ખાલી જગ્યામાં લખ્યું. છ, સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય, તો વિદ્યાર્થી મિત્રો સૌથી ગીચ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ભારતનું? પશ્ચિમ બંગાળ. તો આપણે ખાલી જગ્યામાં લખીશું પશ્ચિમ બંગાળ. તો વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાત દેશનું, આપણા ગુજરાત રાજ્યનું સોરી, તો એમાં જિલ્લો કયો આવશે સૌથી વધુ વસ્તી ધરાવ ગીચ ધરાવતો? સુરત જિલ્લો. અને આપણો ભારત દેશ છે તો એમાં રાજ્યની વાત થઈ છે, અને ગુજરાતની વાત થતી હોય તો એમાં જિલ્લાની વાત થાય, તો જિલ્લામાં કયો આવે? સુરત જિલ્લો. અને આમાં કયું રાજ્ય આવશે? પશ્ચિમ બંગાળ. હવે જોઈએ સાત, સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ ખાલી જગ્યા છે, તો કયો પ્રદેશ આવે? લક્ષદ્વીપ.
હવે આઠ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે તો કયું રાજ્ય આવશે વિદ્યાર્થી મિત્રો કેરળ રાજ્ય તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું કેરળ હવે આગળ જોઈએ ક વિભાગમાં તો એમાં પહેલું સૌથી મોટું બંદર ખાલી જગ્યા છે તો કયું બંદર આવશે મુંબઈ બંદર આપણા ભારત દેશનું અને ગુજરાતનું કીધું હોય તો કંડલા બંદર આવે તો હવે આગળ જોઈએ સૌથી વ્યસ્ત હવાઈ મથક તો ખાલી જગ્યા છે તો કયું છે ઇન્દિરા ગાંધી હવાઈ મથક કયું આવશે વિદ્યાર્થી મિત્રો ઇન્દિરા ગાંધી હવાઈ મથક હવે ત્રીજું સૌથી ઊંચો બંધ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો કયો બંધ છે સૌથી ઊંચો ભારત દેશનો તેહરી બંધ તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું તેહરી બંધ ચાર સૌથી મોટી મસ્જિદ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશની સૌથી મોટી મસ્જિદ કઈ છે તો તાજ ઉલ મસ્જિદ અને ગુજરાતની પૂછાય તો કઈ છે વિદ્યાર્થી મિત્રો જુમા મસ્જિદ જે અમદાવાદમાં આવેલી છે તો હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પાંચ સૌથી મોટું મ્યુઝિયમ તો કયું છે ઇન્ડિયન મ્યુઝિયમ છે ભારત દેશનું વિદ્યાર્થી મિત્રો અને હવે આગળ જોઈએ છ સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો કયું છે સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય અરિંગનર અન્ના જીઓલોજીકલ પાર્ક અને ક્યાં આવેલું છે તો ચેન્નઈમાં તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હવે સાત સૌથી લાંબો સડક માર્ગ ખાલી જગ્યા છે તો કયો છે વિદ્યાર્થી મિત્રો સૌથી લાંબો ભારતનો સડક માર્ગ તો આવશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 શ્રીનગરથી કન્યાકુમારી હવે આઠમું જોઈએ સૌથી લાંબી કેનલ એટલે કે નહેર તો કઈ છે ભારતની તો ઇન્દિરા ગાંધી કેનલ જે પંજાબ અને રાજસ્થાનને જોડતી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ ડ વિભાગમાં જોઈએ પહેલું સૌથી મોટું રેલગાડીના એન્જિનનું કાર્યક્ષેત્ર ખાલી જગ્યા છે તો કઈ છે તો ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ કયું આવશે ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ હવે બીજી જોઈએ સૌથી લાંબો પેસેન્જર ટ્રેનનો રૂટ એટલે કે માર્ગ તો ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી છે તો કયા બે સ્થળો વચ્ચેનો છે તો દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો છે હવે ત્રીજી જોઈએ સૌથી પહેલી ટ્રેન ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે દોડી હતી તો વિદ્યાર્થી મિત્રો કયા બે સ્થળો વચ્ચે દોડી હતી સૌથી પહેલી ટ્રેન તો વિક્ટોરિયા ટર્મિનસ અને થાણે વચ્ચે દોડી હતી ચાર સૌથી ઝડપી ટ્રેન ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ભારતની સૌથી ઝડપી ટ્રેન કઈ છે શતાબ્દી એક્સપ્રેસ પાંચ સૌથી મોટું રેલગાડીના ડબ્બા બનાવવાનું કારખાનું ખાલી જગ્યામાં છે તો ક્યાં આવેલું છે તો કપૂરથલા એ પંજાબમાં આવેલું છે છ સૌથી પહેલી આંતરિક પ્રવાસી હવાઈ મુસાફરી ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ હતી તો કયા બે સ્થળો વચ્ચે આંતરિક પ્રવાસી હવાઈ મુસાફરી શરૂ થઈ હતી વિદ્યાર્થી મિત્રો તો એમાં આવશે કરાંચી અને મુંબઈ વચ્ચે થઈ હતી સાત દેશની સૌથી પહેલી એરલાઇન એટલે કે પ્રવાસીઓ તથા માલ સામાન લાવવા લઈ જવાનું કામ કરતી વિમાની કંપની ખાલી જગ્યા હતી તો કઈ હતી આપણા ભારત દેશની સૌથી પહેલી એરલાઇન તો ટાટા એરલાઇન્સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો હવે નીચે જોઈએ કેટલાક ચિત્રો આપ્યા છે તો આપણે જોઈએ આ પહેલું ચિત્ર છે એ તમે જોઈને વિદ્યાર્થી મિત્રો તો આ છે થર રણનું ચિત્ર છે હવે બીજું ચિત્ર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આ ચિત્ર તો આ શાનું છે વુલર સરોવરનું ચિત્ર છે જોઈને તમે હવે આગળ જોઈએ ત્રીજું તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જોયું તમે તો આ શાનું ચિત્ર છે કુંચિકલ ધોધ જુઓ અહીંયા પાણીનો ધોધ પડતો દેખાય છે જોયું ને હા તો આગળ જોઈએ ચોથું ચિત્ર તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર પણ તમે જોયું તો વિદ્યાર્થી મિત્રો આ છે ઇન્ડિયન મ્યુઝિયમ આપણા ભારત દેશનું અને ગુજરાતનું ઇન્ડિયન મ્યુઝિયમ ક્યાં આવેલું છે સૌથી મોટું તો વડોદરા પિક્ચર ગેલેરીમાં
હવે આગળ જોઈએ ચિત્ર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે આ ચિત્ર, તમે જોયું ને? તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે ઇન્દિરા ગાંધી કેનલનું ચિત્ર. હવે છેલ્લે જોઈએ ચિત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર પણ જોયું, તો આ ચિત્ર છે શતાબ્દી એક્સપ્રેસનું, જોયું ને? એટલે કે આપણી સૌથી ઝડપી ટ્રેન ભારત દેશની, જોયું? હા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થયો. તો તમારે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો આ પાઠના જે પ્રશ્નો છે અ બ ક અને આ ડ વિભાગના, એ બધા લખીને અંદર સાચી ખાલી જગ્યા પૂરવાની છે. તો તમારું આ હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો પાઠ 5 અહીંયા પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તો આવજો.